नमस्कार दर्शक मित्रों, हूँ जिगर देवाणी, आप सौनું સ્વાગત કરું છું ખબર દનાદનમાં। શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરોથી। પાલનપુર શહેરના બજારોમાં રાખડીની ખરીદી જોવા મળી, જેમાં બે વર્ષે કોરોના બાદ ચાલુ વર્ષે કોરોનાનો ઓછો થતા રાખડીઓની બજારમાં તેજી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। પાલનપુરની બજારમાં બહેનોએ ભાઈ માટે રાખડીની ખરીદી શરૂ કરી દીધી છે। આ અંગે પાલનપુર રાખડી બજારના વેપારી અશોકભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈના ઘરે જઈ રાખડી બાંધી શકે તેવી સ્થિતિ ન હતી। પાલનપુર સુરગામ નેવા પાટીદાર પ્રગતિ મંદિર સંચાલિત MRH મેસા બાલ મંદિરમાં બાળકોને ભારતીય સંસ્કૃતિમાં શિવપૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને બાળકો દ્વારા શિવજીને બલિપત્ર પુષ્પ અને અભય ગુલાલ ચડાવી પૂજન કરાવડાવ્યું। સુરેન્દ્રનગરમાં પોસ્ટ ઓફિસમાં તિરંગાની અછત સર્જાઈ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 13-15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાની ઉજવણી કરવા ઝાલાવાડના લોકો થનગની રહ્યા છે। પોસ્ટ ઓફિસથી રોજના 5,000થી વધુ તિરંગાનું વેચાણ થઈ રહ્યું છે અને તિરંગો લેવા માટે લાંબી લાઈનો લાગી છે। પોસ્ટ ઓફિસના અધિકારીઓ પણ ઓફિસના કામકાજના સમય બાદ પણ કામકાજમાં વ્યસ્ત છે। તિરંગાનું ઉત્પાદન સુરતમાં થઈ રહ્યું છે અને તે રાજકોટ થઈને સુરેન્દ્રનગર પહોંચે છે, ત્યારે સુરેન્દ્રનગરમાં તિરંગાની અછત સર્જાતા પોસ્ટ ઓફિસ દ્વારા વધારે સ્ટોકનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ કુબેરભાઈ ડિંડોર શિવ ઝુકાવા પહોંચ્યા। સોમનાથ મહાદેવને જળાભિષેક, મહાપૂજન અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, સાથે જ સોમનાથ મહાદેવની પાલખી યાત્રા પણ યોજાઈ। દેવાધિદેવ મહાદેવ શ્રાવણ માસા નગરચર્યા નીકળી શિવભક્તોને દર્શન આપ્યા હતા। સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રતિકરૂપે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમીરગઢ તાલુકો ટ્રાઇબલ વિસ્તાર ધરાવે છે અને અહીંયા ગરીબ, ભોળી અને અભણ પ્રજા વસવાટ કરે છે। મોટાભાગના લોકો અતિ ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરતા હોવાને લીધે પોતાના આરોગ્યની કાળજી સમયસર મેળવી શકતા ન હોવાથી ક્યારેક ક્યારેક મોટી બીમારીમાં પણ સપડાઈ જાય છે। આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અમીરગઢ તાલુકામાં લોકોના આરોગ્યની તમામ સુવિધા ઘર આંગણે મળી રહે અને કોઈ મોતને ન ભેટે તે હેતુને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જીવીકે દ્વારા આરોગ્ય સજીવની વાલ સેવા પૂરી પાડી રહી છે। પાલનપુર શહેરમાં સોમવારે ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ બાદ સોમવારે સવારે પાલનપુર શહેરમાં મેઘમહેર જોવા મળી હતી, જેના પગલે પાલનપુર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। પાલનપુર આબુ હાઈવે ગાયત્રી મંદિર નજીક સામાન્ય વરસાદમાં હાઈવે પર પાણી ભરાઈ જતું હતું, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી અને પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની પાઇપો નાખવામાં આવતા તે જગ્યા પર નહિવત પાણી ભરાયું હતું। સુરત શહેરમાં કોરોનાની ગતિ ધીમી પડી છે તો હવે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે। એક મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે, જ્યારે અન્ય 32થી વધારે દર્દીઓ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે। સુરત શહેરના કોઝવે રોડ પર રહેતી 59 વર્ષીય મહિલા 1 ઓગસ્ટના રોજ સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જોકે મહિલા ડાયાબિટીસ અને પ્રેશરની બીમારી પણ હતી, જ્યાં તેનું મોત થયું હતું। શહેરમાં સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં 5ના મોત થયા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટની 32 બેઠકોની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। રવિવારે યુનિવર્સિટી બંધ હોવા છતાં ઉમેદવારીપત્રોનું વેરિફિકેશન કરવામાં આવ્યું, બધા 43 ઉમેદવારોની ઉમેદવારીપત્રક મંજૂર કરાયા હતા। જોકે એક બિનહરીફ ઉમેદવારને લઈને વિવાદો મતકૂડો છેડાયો છે। મેડિકલ વિભાગમાં મહિલા ઉમેદવાર મયુરી મેકવાન યુનિવર્સિટીના સંપર્કમાં નથી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મેડિકલ વિભાગની ચૂંટણી મયુરી મેકવાન નહીં લડે, જેના પગલે મેડિકલ વિભાગમાંથી ABUPના ઉમેદવારનું બિનહરીફ ચૂંટાઈ આવવું હવે લગભગ નક્કી બનાઈ રહ્યું છે।
कारण के आ विभाग की बीजा संगठनों तरफ थी कोई उम्मीदवारी कराई नहीं। मेडिकल विभाग ना मयूर मेकवाना मुद्दे सस्पेन्स बाकी रहू है। यूनिवर्सिटी तरफ थी 24 कलाक में खुलासो आप कहवायू। दक्षिण पूर्व मध्य रेलवे में नागपुर डिविजन ना कान्हान स्टेशन पर रेलवे ना डबल ट्रैक ना काम हेठ इलेक्ट्रॉनिक इंटरलॉकिंग ना काम माटे ब्लॉक लेवामां आव्यो छे। सरकारे अमदावाद हावड़ा गांधीनगर गांधीधाम पुरी और अजमेरपुरी एक्सप्रेस ट्रेनों रद्द रहेशे। रेल व्यवहार पुरवाना कारणे हजारों मुसाफरों ने परेशानी सामनो करवानो वखत आवशे। બારડોલીના મુખ્ય માર્ગ પર આવેલી મિનારા મસ્જિદના દરવાજા પર દીવા કરીને ગુલાલ નાખવાના મુદ્દે વિવાદ થયો છે। નમાઝ પઢવા માટે પહોંચેલા લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી, તેમજ પોલીસે સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી મસ્જિદની દિવાલ સાફ કરાવી હતી। એક યુવાન અને બે યુવતીઓ દ્વારા મસ્જિદ સામે દીવો કરી અને ગુલાલ નાખવામાં આવ્યો હતો। પોલીસ ઘટનાની ગંભીરતા સમજીને તુરંત એક્શનમાં આવી હતી, તેમજ સ્થિતિ વર્ષે નહીં તેના માટે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બારડોલીની મસ્જિદ પર ગુલાલ ફેંકી અને દીવો કરવાના મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। આ કૃત્ય બે યુવતીઓ અને એક યુવાને કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સાથે જ આ પોલીસને હાથ લાગ્યા, હાથમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। પાંચ મહિના બાદ સુરત જિલ્લાના બારડોલી ખાતે કોરોનાને કારણે એક આધેડનું મોત થયું છે। મરનાર આધેડે કોરોનાની રસી લીધી ન હતી, તેમજ તેને કોરોના થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। રવિવારના રોજ સુરત શહેર જિલ્લામાં કોરોનાના નવા 66 કેસ નોંધાયા હતા। ગુજરાતમાં આ વખતે વરસાદ ખૂબ જ મન મૂકીને વરસ્યો છે, ત્યારે વરસાદ તેનો બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે। ત્યાં ફરી એકવાર વલસાડમાં વરસાદી માહોલ સર્જાયો છે। વલસાડ જિલ્લામાં ખૂબ જ સારા વરસાદની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે। લાંબા વિરામ બાદ વરસાદ થવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે, સાથે જ આ વરસાદથી ખેતીને ખૂબ જ સારા પ્રમાણમાં ફાયદો થયો છે। છેલ્લા 24 કલાકમાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે। ઉમરગામમાં 4 મિલીમીટર, કપરાડામાં 12 મિલીમીટર, પાડીમાં 22 મિલીમીટર, વલસાડમાં 31 મિલીમીટર, વાપીમાં 40 મિલીમીટર, મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1501 તિરંગાનું વિતરણ કરાયું હતું। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 75,000 તિરંગા વિતરણ કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે આજે પાલનપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બનાસકાંઠા દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે રાજ્યભરમાં ભારે રોગચાળો વકર્યો છે, જેમાં સ્વાઇનફ્લુથી શરદી તાવ અને ઉધરસના અનેક કેસો સામે આવી રહ્યા છે। ત્યારે સુરતમાં સ્વાઇનફ્લુથી વધુના એકનું મોત નોંધ્યું છે। શહેરના કોઝવે રોડ વિસ્તારમાં 59 વર્ષીય વૃદ્ધાનું સ્વાઇનફ્લુના કારણે મૃત્યુ થયું છે। તમને જણાવી દઈએ કે શહેરમાં સ્વાઇનફ્લુના નવા 11 કેસ નોંધાયા છે। જ્યારે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુથી કુલ 4 લોકોના મોત નોંધાયા છે। શહેરમાં વધતા જતા સ્વાઇન ફ્લુના કેસને મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોતાના મતવિસ્તાર ગાંઠોડિયામાં આજે યોજાયેલી તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો। જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌ પ્રથમવાર 1551 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી। ગાંઠોડાના કેકેનગર પાસે ઉમિયા હોલથી પ્રભાત ચોક સુધીના ગૌરવ પથ પર યોજાયેલી તિરંગા યાત્રામાં કુલ 3,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું। આ યાત્રામાં વિશાળ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતી વેશભૂષા, શારીરિક વ્યાયામ અને અંગ કસરત પ્રદર્શનનો સંગીત નૃત્ય, તેમજ દેશપ્રેમીની ભાવના દર્શાવતા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બગસરા શહેરમાં પવિત્ર શ્રાવણ માસ સાથે મહોરમ પર્વને લઈને કાયદા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી। અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શંકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે બગસરા પોલીસ સ્ટેશન PIDB પ્રસાદ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો।
पुलिस स्टाफ द्वारा शहेरना विविध विस्तारोमां आ वर्षे पवित्र श्रावण मास साथे मोहर्रम पर्व आवेला होय जेने ध्यानमां राखीने शहेरमां कायदो व्यवस्था जळवाई रहे तेना भागरूपे पीआईडीवी प्रसाद साहेबनी आगेवानी हेठळ शहेरना हाल विस्तारमां गोंडलिया विजय चौक कावाव नाका नाणी बजार होस्पिटल रोड पर पुलिस द्वारा फ्लेग मार्च हाथ धरी शहेरना लोकोने शांतिनो अहसास करायो। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના બોયકા ગામની ખારી નદીમાં પૂર આવ્યું છે। બોયકા ગામ તેમજ ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને બોયકા ગામની ખારી નદી બે કાંઠે વહેતી થઈ છે। ખારી નદીમાં પૂર આવતા ત્રણ ગાય પૂરમાં તણાઈ જતા પશુપાલકોમાં મોજું ફરી વળ્યું। ખારી નદીમાં પૂર આવતા બોયકા ગામમાં લીંબડી તરફના રોડ પર પાણી ફરી વળ્યા હતા। ગામની ચારે તરફ પાણી ફરી વળતા તેમજ ગામના નીચાવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા ગ્રામજનોની હાલત કફોડી થઈ છે। જામનગર સાયબર ક્રાઇમ દ્વારા એક શખ્સે ઝડપી પાડ્યો છે। ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી કોલેજની યુવતીઓને બ્લેકમેલ કરતો શખ્સને ઝડપી પાડ્યો છે। જામજોધપુરના સચ્છર ગામના રસિકલાલ નારણભાઈ વડાલિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ શખ્સ યુવતીઓને ફેક આઈડી દ્વારા મિત્રતા કરી ન્યૂડ કોલિંગ કરાવી અને ફોટાની નકલ નાખી બ્લેકમેલ કરતો હતો। ભિલોડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, સાથે સાથે ભિલોડાના આસપાસના ગામડાઓમાં પણ ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે। વિલછા માકરોડા ખલવાર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે। આ ધોધમાર વરસાદથી સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયા હતા અને રોડ રસ્તા પર એટલું પાણી ભરાયું હતું કે જેને લઈને લીલછા ગામના રસ્તાઓ જ્યારે નદીઓ હોય તેવા લાગતા હતા। પાલનપુર આબુ હાઈવે પર આવેલ ન્યૂ પાલનપુર વિસ્તારમાં ઈએફઆઈઆર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ દ્વારા લોકોને ઈએફઆઈઆર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર ઈએફઆઈઆર અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો ઈએફઆઈઆરનો ઉપયોગ કરતા થાય તેવા હેતુથી પોલીસ દ્વારા શાળા કોલેજ સોસાયટી સહિતની જાહેર સ્થળો પર ઈએફઆઈઆર જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત ભક્તિમય બની ગયેલ જોવા મળે છે। આ શ્રાવણ મહિનામાં ભાવિક ભક્તો ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર અને દૂધ તથા જળથી અભિષેક કરતા હોય છે। નિર્ણયનગર ખાતે આવેલ રામેશ્વરમ મહાદેવનું જે શિવલિંગ છે તે ખૂબ જ મોટું શિવલિંગ હોવાથી ખૂબ મોટી માત્રામાં લોકો આ શિવલિંગનો દર્શન કરવા જાય છે। લોકો એક સાથે 12 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના અહીંયા કરી શકતા હોય છે, સાથે સાથે અહીંયા મા ઉમિયાનું મંદિર પણ આવેલું છે, રામદેવકીનું મંદિર છે, રાધાકૃષ્ણનું મંદિર છે, રામજી મંદિર છે, હનુમાન દાદાનું પણ મંદિર છે। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જગપ્રખ્યાત સોમનાથ મંદિર શિવભક્તોનું ગુડાપુર ઉમટેલ છે। સવારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ભાવિકો કતારબંધ લાઇનમાં ઉભા રહી મહાદેવને શિર ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે। બીજા સોમવારને લઈને સોમનાથ મંદિરે સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ। યાત્રાધામ સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં માથામાં મહાદેવના તિલક સાથે મંદિર તરફ જઈ રહેલ લોકો જોવા મળશે। જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં સારા વરસાદને પગલે શત્રુંજી ડેમમાં 4682 ક્યુસેક પાણીની આવક થઈ ભાવનગર જિલ્લાના વિસ્તારમાં સારો વરસાદ પડતા તેમજ દારીખોડિયા ડેમનો એક દરવાજો પુનઃ ખુલતા પાલિતાના શત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। શેત્રુંજી ડેમની સપાટી છેલ્લે 28.6 ઇંચ નોંધાઈ હતી, જેમાં ગઈકાલે રાત્રે પાણીની નવી આવક શરૂ થઈ હતી। પાણીની આવક વધીને 4682 ક્યુસેક નોંધાઈ છે। જો આ રીતે આવક શરૂ રહેશે તો સાંજ સુધીમાં ડેમની સપાટીમાં 1-2 ઇંચનો વધારો થશે તેમ જાણવા મળ્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમત અગ્રવાલ ખેતગામમાં વડાલીમાં વરસાદી માહોલ જામે, વડાલી તાલુકામાં બીજા રાઉન્ડમાં વરસાદી માહોલ જામતા 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ખેતગામા તાલુકામાં પણ વરસાદી માહોલ થયો, ખેતગામાના રાદેવાડા મંત્રાલ માતાજીમાં દેરોલ લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જલવાયુમાં પરિવર્તનને કારણે હવામાનની ગંભીર ઘટનાઓની ચોક્કસ આગાહી કરવાની આગાહી કરતી એજન્સીઓની ક્ષમતાને અસર કરી છે। ભારતીય હવામાન વિભાગ મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ માહિતી આપી છે। તેમણે કહ્યું કે વિશ્વભરની હવામાન એજન્સીઓ તેમના મોનિટરિંગ નેટવર્ક અને હવામાન આગાહીના
મોડેલને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મહાપાત્રાએ કહ્યું કે દેશમાં ચોમાસાના વરસાદનું કોઈ સ્પષ્ટ વલણ નથી. જ્યારે ભારત પર ચોમાસા પર હવામાન પરિવર્તનની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું અમારી પાસે 1901થી અત્યાર સુધીના ચોમાસાના વરસાદના ડેટા છે. આ હેઠળ ઉત્તર પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં વરસાદમાં ઘટાડો થયો છે, જ્યારે પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદમાં વધારો જાહેર કરાયો છે. પહેલા દિલ્હી અને પછી પંજાબમાં સત્તાના સિંહાસન સુધી પહોંચેલી આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં જમીન શોધવા લાગી છે. કેજરીવાલના વડોદરામાં તેમના પ્રવાસના બીજા દિવસે રવિવારે કેજરીવાલે ગુજરાતની જનતાની સામે દિલ્હી કાર્ડ રમતા ઘણી મોટી ચૂંટણીની જાહેરાતો કરી. કેજરીવાલની ઘોષણાઓમાં ગુજરાતમાં દિલ્હીના પ્રખ્યાત મોહલ્લા ક્લિનિકનો અમલ અને દરેક આદિવાસી ગામમાં એક સારી શાળા ખોલવાનો સમાવેશ થાય છે. કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે જો તેમની પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવશે તો રાજ્યના આદિવાસી વિસ્તારોમાં બંધારણની પાંચમી સૂચિ અને પંચાયત જોગવાઈઓ અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ કાયદો લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનું મરાઠી માનુષ્ય લઈને વિવાદાસ્પદ નિવેદન ચકચારે બન્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ તેમને હવે મોં બંધ રાખવાની સૂચના આપી છે. અટકળોને ત્યારે હવા મળી જ્યારે કોશિયારીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયાને જોઈને પીછેહઠ કરી. જોકે કોશિયારીએ તેમના નિવેદન માટે માફી પણ માંગી છે, તેમ છતાં પાર્ટી સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. નોંધ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકારને ઉથલાવી દીધા બાદ ભાજપ હવે દૂધનો દાજાનો છાશ પણ ફૂકી ફૂકીને પી બે રીતે પગડા ભરી રહ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી હાલમાં દિલ્હીમાં છે. મોરબી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસ ચર્મરોગને રોકવા તેમજ પશુઓના સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુપાલન વિભાગની કામગીરી એકંદરે સારી છે. સરકાર દ્વારા આ રોગને નાથવા તેમજ નાબૂદ કરવા નક્કર આયોજન થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ગાય માતા અને ગૌવંશમાં ફેલાયેલા રોગમાંથી ગાય માતાને બચાવવા માટે તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરવા અપીલ પણ કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું જૂનાગઢમાં જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. શિક્ષણના હબ બનવા જઈ રહેલા જૂનાગઢમાં બે પ્રાઇવેટ યુનિવર્સિટી ડોક્ટર સુભાષ યુનિવર્સિટી અને નોબલ યુનિવર્સિટીને મંજૂરી મળતા શૈક્ષણિક વિકાસ અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં બદલ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. વાઘાણીએ જણાવ્યું હતું કે આ મારું નહીં પરંતુ રાજ્ય સરકારનું સન્માન છે. સરકારની કર્તવ્ય નિષ્ઠા અને જનસેવાને સમર્પિત સરકારની વિકાસલક્ષી નીતિનું અભિવાદન છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિ થકી શિક્ષણમાં બદલાવ આવવાનો છે. નવી શિક્ષણ નીતિના કેન્દ્રમાં દેશનો યુવાન છે. કૌશલ્ય નિપુણતા અને વૈશ્વિક સ્પર્ધામાં યુવાન અગ્રેસર રહે તેવા સરકારના પ્રયાસો છે. ભુજમાં ગટર વેસી જતા ગટરમાં ગાય ફસાઈ. શહેરના શેખફળિયામાં એક ગાય ગટરમાં પડી ગઈ હતી. બનાવની જાણ થતાં ગાયને બચાવવા માટે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ રસ્સી વડે ગાયના સિંગડા બાંધી તેને ખાડામાંથી બહાર લાવી ગાયનું રેસ્ક્યુ કરી તેને બચાવી લીધી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ગટરકાર્યની ગુણવત્તાને લઈ સુધરાઈ પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી છે તેમજ તાત્કાલિક સમારકામની માંગ કરી છે. જો વહેલાસર કાર્યવાહી નહીં થાય તો સુધારાઈ કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉતારવામાં આવશે. અમીરગઢ આઈફાઈ મોબાઈલ લોકો માટે સુવિધા છે પરંતુ ક્યારેક લાપરવાહી જોખમી સાબિત થઈ જાય છે અને આવી જ ઘટના પર્યટક સ્થળ માઉન્ટ આબુ સામે આવી છે. માઉન્ટ આબુમાં વરસાદને લઈ ઝરણાઓ ખળભળ વહી રહ્યા છે ત્યારે બે પર્યટકો ઝરણાઓ સાથે સેલ્ફી લઈ રહ્યા છે. તે દરમિયાન એક ઝરણામાં યુવક તણાઈ ગયો હતો તો બીજા યુવકે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને જે પછી બંને યુવકો તણાઈ ગયા તેઓને પાણીમાંથી બહાર નીકાળી અને સિવિલમાં દાખલ કર્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા. અમરેલીમાં બાબરાના કરાણા રોડ પર આવેલ લાંપરા ડેમમાંથી એક યુવાની લાશ મળી. બાબરાના આમરાપુરામાં રહેતા પરણીત ભાવેશ ડાભી શનિવારથી ઘરેથી ગુમ થયા હતા. ભાવેશના ઘરના સભ્યો દ્વારા એમની ગુમની જાણ પોલીસમાં કરવામાં આવી હતી જે પછી પોલીસ તપાસમાં જુટી અને રામપરા ડેમમાં તરવૈયાની મદદથી શોધખોળ અને લાશ મળી આવી. લાશ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા અને આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ભુજના સુરલબેન્ડ માર્ગ તરફના લખુરેચા રસ્તા પાસે ફૂટપાથ જતી ઇકો કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આગની જાણ થતાં કારમાં સવાર લોકો નીચે ઉતરી જતા જાનહાનિ પડી હતી. કે જાહેર માર્ગ પર લાગેલી આગને કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાને પગલે ભેગા થઈ ગયેલા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા તુરંત ઘટનાસ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગને પગલે લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી, જ્યારે કાર ચાલક બનાવના પગલે હિપતાઈ ગયો હતો અને માહિતી પણ નહોતી આપી શકતો. આ અંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે કાર સ્પીડમાં જઈ રહી હતી અને તેમાં આગ લાગી ઉઠી હતી. જોકે ફાયર વિભાગની દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.